ભારતની વાયુસેનાએ પીઓકેમાં કરેલી કાર્યવાહીથી સમગ્ર દેશના લોકોમાં એક અનેરી ખુશી જોવા મળી રહી છે. દેશના જવાનો દ્વારા પાકિસ્તાને ગણતરીના દિવસોમાં જડબાતોડ જવાબ આપતા માળિયા હાટીનાના મેંદરડા પાદર ચોકમાં લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે. પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ યથાવત છે ત્યારે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે અને આતંકી હુમલાનો જવાબ ગણતરીના દિવસોમાં આપી દીધો છે. ત્યારે ભારતીય સેનાની કામગીરીથી લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ઠેર ઠેર ખુશી મનાવી રહ્યા છે. ત્યારે મેંદરડા શહેરમાં મોટી સંખ્યામાં લોકોએ પાદર ચોક ખાતે ફટાકડા ફોડી તિરંગા સાથે ખુશી મનાવી હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના. વાયુસેના દ્વારા હવાઈ હુમલો કરી ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવતા પુલવામા હુમલાનો બદલાથી ઉનાઈના મેઇન બજાર ખાતે યુવાને મીઠાઈ વહેંચી ફટાકડાઓ ફોડ્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસી મોટા પાયે હવાઈ હુમલો કરી ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવી દેતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ સર્જાયો છે. દેશની વાયુસેનાનું પરાક્રમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાહસી નિર્ણયની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. ત્યારે યાત્રાધામ ઉનાઈના મેઇન બજારના યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ યુવાનો મંગળવારે રાત્રે ઉનાઈ મેઇન બજારમાં ભેગા થઈ પહેલા મીઠાઈ વેચી હતી ત્યારે ઉનાઈમાં લોકો ત્રિરંગા સાથે રસ્તા પર આવી ભારત માતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા. જ્યારે યુવાનોએ બજારના રસ્તા ઉપર ફટાકડાઓ ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. પુલવામા જે હુમલો થયો એમાં ભારતના 44 જેટલા સૈનિકોએ શહીદ થયા હતા. તેના બદલામાં આજે 12મા દિવસે આપણા દેશના સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના 300-400 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેના બદલામાં આજે અમે ખુશીનો માહોલ અહીં ઉજવી રહ્યા છે અને દિવાળી જેવો માહોલ અહીંયા થઈ રહ્યો છે. રાકેશ દુબે સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વાંસદા.